તો પાલનપુરના ચડુતર ગામે સરપંચે નોટિસ પાઠવ્યા વિના જ બાંધકામ તોડી પાડ્યું હોવાની રાવ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી પાલમપુર તાલુકાના ચડોતર ગામે સરપંચ દ્વારા ગામમાં રહેતી એક મહિલાના મકાનમાં વરંડાનું પાકું બાંધકામ મનસ્વી રીતે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના જ દબાણમાં હોવાનું જણાવી તોડી પાડવામાં આવ્યું હોવાની રજૂઆત મહિલાએ જિલ્લા વિકાસ અધિકારીને કરી સરપંચને સસ્પેન્ડ કરવા માંગ કરી છે પાલમપુર તાલુકાના ચડોતર ગામે રહેતા કંકુબેન રામજીભાઈ પાતણીએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદન પાઠવી રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે ચડોતર ગામે તેઓનું મકાન આવેલ છે જેની સનદ પણ જિલ્લા વિકાસ અધિકારીને કચેરી તરફથી આપવામાં આવેલ છે અને બાંધકામને લગભગ દસ વર્ષ ઉપરાંતનો સમય થયેલો છે તેમ છતાં સરપંચ દ્વારા તેઓને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના સત્તાનો દુરુપયોગ કરી વિકલ્પમાં દબાણ સેલ તરફથી પણ કોઈપણ જાતની નોટિસ કે કાર્યવાહી કરવાનો હુકમ કરાયેલ ન હોય અને બચાવ કરવાની સુનાવણીની તક પણ આપવામાં આવેલ નથી અને તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર વીસના રોજ રાત્રિના સુમારે સરપંચ તેમના ઘરે આવી ત્યારે એક જેસીબી લાવી વરંડાનું બાંધકામ તોડી પાડેલ હોવાના મહિલાએ આવેદનપત્રમાં આક્ષેપો કર્યા છે જેમાં સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપો સાથે તેઓને સસ્પેન્ડ કરવાની પણ મહિલાએ માંગ કરી છે અમે સળો તર પર છો અને કંકુબેન રામજીભાઈ પાતાણી અને મારું મકાન સરપંચ રાતનો પાડવા આવ્યો તો રાતના સાત વાગે મારું મકાન પાડ્યું અમન નોટિસ કે કોઈ સવાલ અમન કર્યો નથી અને આઈન પાડી જો કરો તો અમે સાહેબ મારે રહેવું જ મારું જાળીને બીજું બંધ થઈ